વાત કરવી છે હવે રસ્તે રસ્તે મુસીબતની. છોટા ઉદેપુરના પાવી જેતપુરમાં તંત્ર રહી રહીને જાગ્યું છે. જી હા, ભારાજ નદી ઉપરનો બ્રિજ જોખમી થયા બાદ તંત્ર જાગ્યું છે. શિહોદ નજીક વર્ષો જૂના બ્રિજના પાયા બેસી જતા બ્રિજ જોખમી બન્યો હતો, જેને લઈને તંત્રે વાહન ચાલકો અને રાહદારીઓ માટે આ બ્રિજ અવરજવર કરવા માટે બંધ કર્યો છે. ભારે વરસાદ બાદ બ્રિજ જર્જરિત થયો અને બ્રિજ પર મસમોટી તિરાડો પડી છે. પિલરો બેસી જતા બ્રિજ ગમે ત્યારે નમી શકે તેવી પરિસ્થિતિ છે. બ્રિજ બંધ થવાના પગલે લોકોને 25 કિલોમીટરનો વધારાનો ફેરો લગાવવા લોકો મજબૂર બન્યા છે. સ્થાનિકોનો આરોપ છે કે ભારજ નદીમાં રેતીનું ખનન થવાના કારણે નદીનો પટ ઊંડો થયો છે, જેથી બ્રિજના પિલરો 20 થી 25 ફૂટ ખુલ્લા થયા છે. આ છે પાવી જેતપુર નજીક આવેલી ભારત નદી, કે ભારત નદી ઉપરનો જે આ બ્રિજ છે, એ બ્રિજના આ 3 પિલરો જે જોવાય છે એ તદ્દન રીતે ખુલ્લા થઈ ગયા છે. એટલે કહી શકાય કે આ જે ખુલ્લા થઈ ગયેલા પિલરને લઈને પાણીનું જે વહેણ ભારે આવ્યું હતું તેને લઈને આ પિલરો છે એ બેસી ગયા છે, અને ઉપર જે રોડ પર તે અવર જવર જે થઈ રહી છે તે હાલ પૂરતી બંધ થઈ ગઈ છે. આ વિસ્તારના લોકોનું એવું કહેવું છે કે આ જે ભારત નદી છે એ ભારત નદીની અંદર જે રેતીનું ભારે પ્રમાણમાં ખનન થતા આ જે પાયા છે એ ખુલ્લા થઈ ગયા છે. હાલ તો પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે તેને લઈને આ જે વિસ્તારના લોકો છે એ આક્રોશ તંત્ર પર કરી રહ્યા છે, કારણ કે તંત્રની બેદરકારીને લઈને આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. મકબૂલ મંસૂરી, TV9 છોટા ઉદેપુર. એની ઉપર રિપેરિંગ કાયમ માટે થયા કર્યું, અને આજુબાજુ જે દિવાલો છે ને એ વજનદાર બનાવી છે, એના લીધે વજન વધી ગયું છે. અને જે રિપેરિંગ નીચે પોપડા નીકળતા ને એ પોપડાને એવી રિપેરિંગ કર્યા છે, પણ નવો બનાવ્યો નહીં. અને આજે આ મુશ્કેલી લોકોને વેઠવી પડે એવું છે, અને સરકાર ધ્યાન દીધું નહીં. લાગતો રસ્તો જે છે એમાં પાણી 3 દિવસ પહેલાં વધારે પડવાથી જે પાયો છે એ ખૂબ ઊંડો ધોવાય અને બ્રિજના 2 પાયા બેહી ગયેલા છે. તો આજુબાજુની જનતાને જો પાવી જેતપુર છોટાઉદેપુર MP જવું હોય તો 25 થી 30 કિલોમીટર જેવું અંતર એમ રાઉન્ડ મારીને જવું પડે. તો અત્યારે કોઈ વ્યવસ્થા છે નહીં, ચાલતું જવાની તકલીફ છે. સ્થાનિકોએ જર્જરિત બ્રિજનો વિડીયો સોશિયલ મીડિયામાં મૂક્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું. માર્ગ અને મકાન વિભાગે તાત્કાલિક ધોરણે બ્રિજની તપાસ કરી હતી, જે તપાસમાં બ્રિજ જોખમી કારક સામે આવતા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું, રસ્તો બંધ કરીને બેરિકેડ લગાવી દીધા હતા. કોઈ અનિચ્છીય ઘટના ન બને તે માટે બ્રિજ પર પોલીસના જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા હતા. પ્રાથમિક તો હમણાં કોઈ પેલું ડેમેજ તો નીચે કે એમ લાગતું નથી, પણ હવે બ્રિજ કે ડિઝાઇન સર્કલના પેલા એક્સપર્ટને બોલાવીને અમે નિરીક્ષણ માટેનું કરાવીને પછી આગળની કાર્યવાહી કરી. ઉપરથી તો નીચે બેસી એવું લાગે. હા, એટલે એ સેટલમેન્ટને લીધે જ આપણે સેફટી લીધી છે.